ફોસલાવીને પોતાના મકાનને લઈ જઈ આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં લુણાવાડાની સ્કૂલના પૂર્વ શિક્ષક અને થોડા મહિના પહેલા જ જિલ્લાના સંતરામપુર તાલુકાની જાનવડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિયુક્ત થનાર સંતરામપુર તાલુકાના સરસણ ગામના વતની રાજેશ પટેલે સગીરા સાથે ત્યારે વિદ્યાર્થીની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે લુણાવાડા ટાઉન પોલીસે અવસ્કોર આરોપી રાજેશ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ના રોજ સાંજના 6 વાગ્યાના સુમારે કોટજ હોસ્પિટલથી ટેલિફોન વર્દી લુણાવાડા પોલીસમાં લખાવે કે કોઈ મહીસાગર જિલ્લાની સગીર બાળા ઉપર દુષ્કર્મ થયેલ છે અને દવાખાનામાં સારવાર આવેલ છે, જેથી તત્કાલિક લુણાવાડા ટાઉન પોલીસ જઈ તત્કાલિક એનો ફરિયાદ લઈ આઈપીસી 376 પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જેની તપાસ પીઆઈ શ્રી નીનામાઓ કર્યા છે અને આરોપીની તપાસ માટે પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ કરતા આરોપી બોરડા વાઘોડિયા ખાતે મળી આવતા તેમને લાવવામાં આવેલ છે અને તેની મેડિકલ તપાસણી કરી ગુનામાં અટક કરી આ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। आगामी समय ने लईने हवामान विभागे आगाही करी है, जेमां आगामी 5 दिवस वरसादनी आगाही एटले के शक्यता नहेवत छे।